एकम धोरण 12 विषय नामानो मूल तत्व भाग 2 प्रकरण 2 डिबेंचरना हिसाबो स्वाध्यायनो प्रश्न नंबर 8 रकम वाचीशुं। चार्मी फैशन लिमिटेडे डिबेंचर दीठ रुपया 200 नी मूल किंमतना 10% डी 1,20,000 डिबेंचर 10% प्रीमियम थी बहार पाड़िया। रकम नीचे मुजब मंगावानी हती। अरजी वखते 100 रुपया प्रीमियम सहित। प्रीमियम अहीं 10% छे, 200 रुपयाना 10% एटले 20 रुपया प्रीमियम थशे। 20 रुपया प्रीमियम होय तो अरजी वखते रकम केटली थशे तो 80 रुपया थशे। 100 माथी 20 रुपया माइनस करीशुं तो 80 रुपया अरजीना छे। आ डिबेन्चर 7 वर्ष पछी परत करवाना छे। कंपनी ने 1,50,000 डिबेन्चरनी अरजीओ मळी, मंगावी हती 1,20,000 जेनी उपर 1,50,000 डिबेन्चरनी अरजीओ मळी, जेमांथी प्रमाणसर फाळवणी द्वारा 1,20,000 डिबेन्चर मंजूर कर्या। अरजी परनी वधारानी रकम मंजूरी खाते लई जवामां आवशे। मंजूरी वखते मंगावेल रकम पूरेपूरी मळी गई हती। डिबेन्चर बहार पाड़ती वखते कंपनीना चोपड़े थती असरोनी आम नोंध आपो। अहीं आपणने બે વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે અહીંયા અરજીઓની જે રકમ છે તે પરત કરવાની નથી, પણ તેમાંથી પ્રમાણસર ફાળવણી કરવાની છે। એટલે કે 1,20,000 ડિબેન્ચર પર અરજીની રકમ અરજી ખાતે, તેમજ જે વધારાની રકમ છે એટલે કે 30,000 ડિબેન્ચરની અરજીઓની જે વધારાની રકમ છે તેને અહીંયા પ્રમાણસર ફાળવણી કરેલી છે એટલે તે રકમ તમારે મંજૂરી ખાતે લઈ જવી પડશે। એટલે આ રકમ પરત કરવાની જગ્યાએ મંજૂરી ખાતે જમા કરીશું અને પછી મંજૂરી વખતે નાણાં મંગાવવાની આમદન લખીશું, અને જ્યારે મંજૂરીના નાણાં મળશે ત્યારે ઓલરેડી મંજૂરી ખાતે વધારાની જે 30,000 અરજીઓ હતી તેની રકમ ઓલરેડી મંજૂરી ખાતે લઈ ગયા હોઈશું, એટલે ત્યારે તે વખતે એટલી રકમ ઓછી મળશે। અહીંયા પ્રમાણસર ફાળવણી કહ્યું છે। પ્રમાણસર ફાળવણી એટલે કોઈ પણ ડિબેન્ચર અરજી કરનારને તેના નાણાં પરત કરવાના રહેતા નથી, પરંતુ દરેક ડિબેન્ચર હોલ્ડરના થોડા થોડા ડિબેન્ચર મંજૂર કરવામાં આવે છે, તો બાકીની જે રકમ એમની પરત કરવાની થાય છે તેને પરત ન કરતા મંજૂરી ખાતે લઈ જવામાં આવશે, જેની વિગત તમને અહીંયા રકમમાં પણ આપેલી જ છે। તો સર્વપ્રથમ તો તમારે શું કરવાનું છે તે અહીંયા એવું કહ્યું છે કે ફક્ત તમારે શું કરવાનું છે, ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપનીના ચોપડે થતી અસરોની આમનોંધ લખો। અહીંયા જો પરત કરવાની પણ તમને આમનોંધ કહી હોતે તો તેનો થોડોક ફોર્મેટ અલગ થઈ જતે, પરંતુ અહીંયા આપણે સામાન્ય રીતે જે બહાર પાડવાની નોંધ કરીએ છીએ તે પ્રમાણે જ કરવાની છે। ફક્ત એક મુદ્દો તમારે પ્રમાણસર ફાળવણીનો ધ્યાનમાં લેવાનો છે, અને જે વધારાની રકમ છે તેને મંજૂરી ખાતે લઈ જવાની નોંધની અસર ધ્યાનમાં લેવાની છે। સર્વપ્રથમ તમારે 1,50,000 ડિબેન્ચર પર તમને કેટલી રકમ મળી, તો 100 રૂપિયા લેખે અરજીની રકમ મળી છે, પ્રીમિયમ સહિતની રકમ મળી છે તેની નોંધ કરવાની રહેશે। તો આમ નોંધ લખાશે, બેંક ખાતે ઉધાર 1,50,000 ડિબેન્ચર ગુણ્યા 100 રૂપિયા એટલે 1,50,00,000 ઉધાર થશે। તે 10% ડિબેન્ચર અરજી ખાતે, અરજી પેટે તમને રકમ મળી છે એટલે અરજી ખાતું તમારે જમા કરવાનું 1,50,00,000થી। હવે આ અરજીનું ખાતું બંધ કરીશું। અરજીના ખાતામાંથી બંધ કરીને કઈ રીતે રકમ વર્ગીકરણ કરવાની છે તો તમને ખ્યાલ જ છે કે આમાંથી 100 રૂપિયા છે, 100 રૂપિયામાંથી 80 રૂપિયા ડિબેન્ચરના છે, 20 રૂપિયા પ્રીમિયમના છે, અને જે વધારાની અરજીઓ છે તેની ઉપર જે રકમ મળી છે તે તમારે મંજૂરી ખાતે લઈ જવાની છે। હવે અહીંયા આપણે સર્વપ્રથમ તો જે ડિબેન્ચર ખાતે અને જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે રકમ લઈ જઈશું તેની હું નોંધ બતાવી દઉં, ત્યારબાદ આપણે મંજૂરી ખાતાની ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં તો 10% ડિબેન્ચર અરજી ખાતે ઉધાર 1,50,000 ડિબેન્ચર પર 100 રૂપિયા લેખે જે અરજી પેટે રકમ મળી હતી તેનું ખાતું ઉધાર કરીને ખાતું બંધ કરી દઈશું। અહીંયા જમા થયું હતું અહીંયા ઉધાર કરીને ખાતું બંધ 1,50,00,000થી। તેની સામે આપણે કયું ખાતું જમા કરીશું, તો સર્વપ્રથમ 10% ડિબેન્ચરનું ખાતું જમા કરીશું। ડિબેન્ચર પર અરજી વખતે 80 રૂપિયા મંગાવ્યા હતા, પ્રીમિયમ સહિત 100 રૂપિયા મંગાવ્યા હતા, જેમાં 80 રૂપિયા તમારા ડિબેન્ચરના અને 20 રૂપિયા પ્રીમિયમના છે।
तो 10% डिबेन्चर खाते 1,20,000 जे डिबेन्चर बहार पाड़िया था तेटली ज संख्या अहीं लेवाय तो 1,20,000 डिबेन्चर गुणिया 80 रुपया 96 लाख रुपया जमा करीशुं। जामीनगीरी प्रीमियम अनामत खाते 1,20,000 डिबेन्चर पर 20 रुपया लेके जमा करीशुं तो 24 लाख थशे। हवे जे बाकीनी रकम बचे छे ते छे 30 लाख रुपया। कई रीते 30 लाख थाय छे तो 1,50,000 जे अरजीओ मळी हती तेमाथी आपणे 1,20,000 अरजीओ मंजूर करी, मळेल अरजी 1,50,000, मंजूर करेल अरजी 1,20,000, तो 30,000 अरजीओ बची। एनी ऊपर 100 रुपया लेखे केटली रकम थशे तो 30 लाख। 30 लाख रुपया जे बचिया छे तेने आपणे जमा करी दीधा, परंतु ए 30 लाखमां मंजूरीनी रकम केटली लेवाय, केटला डिबेन्चर पर गणवानी, तो आपणे जोयुं तो मंजूरी पर बाकीनी रकम। हवे बाकीनी रकम कई रीते मळशे तो अहींया आपणने कह्युं छे के 200 रुपया मूळ किंમત छे। 200 रुपया मूळ किंમત વત્તા 20 રૂપિયા પ્રીમિયમ, કુલ રકમ થઈ 220 રૂપિયા, જેમાંથી 100 રૂપિયા મળી ગયા અરજી વખતે, કોના અરજી અને પ્રીમિયમના, તો બાકી રહ્યા 120 રૂપિયા મંજૂરી વખતે મંગાવવાની થતી રકમ, 120 રૂપિયા મંગાવવાના થશે। હવે અહીંયા 30 લાખ રૂપિયા આપણી પાસે બચે છે, એ 30 લાખ રૂપિયા ભાગ્યા 120 રૂપિયા, કારણ કે એક ડિબેન્ચર પર મંજૂરીના 120 રૂપિયા લેખે આપણે મંગાવવાના છીએ, તો 30 લાખમાં કેટલા ડિબેન્ચર પર મંજૂરીની રકમ મળશે, તો 30 લાખ ભાગ્યા 120 કરશો તો આવશે 25,000 ડિબેન્ચર પર અગાઉથી મંજૂરીની રકમ મળી ગઈ છે તેવું દર્શાવી શકાય। 25,000 ડિબેન્ચર પર મંજૂરીની રકમ પ્રમાણસર ફાળવણી કરેલી છે એટલે અગાઉથી મળેલ હપ્તોની લખાશે, અહીંયા લખાશે તે 10% ડિબેન્ચર મંજૂરી ખાતે। અગર જો પ્રમાણસર ફાળવણી ન હોતી અને કોઈ ડિબેન્ચર હોલ્ડરે અગાઉથી એક સામટી રકમ ભરી દીધી હોતે તો તે ડાયરેક્ટ તમે અગાઉથી મળેલ હપ્તા ખાતે લઈ જતે, પરંતુ અહીંયા પ્રમાણસર ફાળવણી હોય તો જ્યારે અરજી વખતે વધારાની રકમ હોય તો તે મંજૂરી ખાતે લઈ જવાય। ધારો કે મંજૂરીમાં પૂરેપૂરી રકમ મળી ગઈ હોય, તમને બધા જ ડિબેન્ચર પર મળી ગઈ હોય ને ત્યારબાદ પણ રકમ બચતી હોય તો હપ્તામાં રકમ મંગાવી હોય તો તે હપ્તા ખાતે પણ લઈ જવાશે, પરંતુ અહીંયા ફક્ત તમારે ડિબેન્ચર મંજૂરી ખાતે જ લઈ જવાની છે, કારણ કે ફક્ત 25,000 ડિબેન્ચર પર જ મંજૂરીની રકમ પ્રમાણસર ફાળવી શકાય છે। તો 30 લાખ રૂપિયા જે બચે છે 1,50,000,000માંથી ડિબેન્ચર અને પ્રીમિયમની રકમ બાદ કરતાં 30 લાખ રૂપિયા જે બચે છે તે રકમ મંજૂરી ખાતે લઈ જવાની છે, અને તેને કોની ઉપર ફાળવી શકાય તો 25,000 ડિબેન્ચર પર ફાળવી શકાય। એટલે આ અમને બરાબર ધ્યાનથી જોવાની છે, 10% ડિબેન્ચર અરજી ખાતે ઉધાર, 1,50,000 ડિબેન્ચર પર 100 રૂપિયા લેખે 1,50,000, ડિબેન્ચરની રકમ 1,20,000 ડિબેન્ચર પર 80 રૂપિયા લેખે બતાવીશું, પ્રીમિયમ 1,20,000 ડિબેન્ચર પર 20 રૂપિયા લેખે, જે રકમ બચે છે બાકીની તે 30 લાખ રૂપિયા બચે છે તે 30 લાખ રૂપિયા 120 રૂપિયા લેખે મંજૂરી પર લઈ જવાશે, તો તે 25,000 ડિબેન્ચર પર રકમ લઈ જવાની થાય। પરંતુ હવે મંજૂરીના નાણાં મંગાવવાની આમનોંધ લખવાની છે, તેમાં તો પૂરેપૂરા ડિબેન્ચર પર જ તમારે રકમ મંગાવવાની આમનોંધ લખવાની હોય તો 10% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર 1,20,000 ડિબેન્ચર ગુણ્યા 120 રૂપિયા તો 1,44,00,000 રૂપિયા લેવાના થાય છે, તે 10% ડિબેન્ચર ખાતે રકમ લઈ જઈશું 1,44,00,000, પરંતુ આપણને ઓલરેડી 1,44,00,000 રૂપિયા મળી ચૂક્યા છે, સોરી 1,44,00,000 રૂપિયા મંગાવ્યા હતા તેમાંથી ઓલરેડી 30 લાખ રૂપિયા આપણને મળી ચૂક્યા છે, તો બાકીની રકમ બચે છે 1,14,00,000, તેટલી રકમ જ આપણને મળશે। બીજી રીતે જોઈએ તો 1,20,000 ડિબેન્ચરમાંથી 25,000 ડિબેન્ચર માઇનસ કરવાના છે તમારે, તો તમારા ડિબેન્ચર આવશે 95,000।
એટલે બેંક ખાતે ઉધાર 95,000 ડિબેન્ચર પર 120 રૂપિયા લેખે 1,14,00,000 રૂપિયા દર્શાવવાના છે. હવે કયું ખાતું બંધ કરવાનું છે? અહીંયા ડિબેન્ચર મંજૂરીનું ખાતું બંધ કરીશું. ઉપર ઉધાર કર્યું હતું 1,44,00,000થી, અહીંયા જમા થયું છે 1,14,00,000થી, પ્લસ અહીંયા જમા થયું છે બીજી આમનોનમાં 30,00,000થી, તો ટોટલ 1,44,00,000નો સરવાળો થઈ જશે અને ડિબેન્ચર મંજૂરીનું ખાતું બંધ થઈ જશે.